નમસ્કાર, બુડેલીમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના બુડેલી તાલુકાના રણબુન અને પાટિયા ગામ વચ્ચે મેરિયા નદી ઉપર નવીન બ્રિજ બનાવવા માટે આજે ખાતમુહૂર્ત વિધિ યોજાયો હતો. જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થયું છે. 7,23,00,000 રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનવાનો છે. ટેન્ડર રકમ છે 7,23,00,000 રૂપિયા. વિસ્તારના અનેક ગામોની પ્રજા વર્ષોથી આ બ્રિજ માટે માંગણી કરી હતી અને આ માંગણી હવે આ ખાતમુહૂર્ત વિધિ થવાની સાથે સંપન્ન થશે એવી અપેક્ષાઓ આ વિસ્તારમાંથી ઉઠી રહી છે. આ વિસ્તારના નાગરિકો વર્ષોથી માંગણી કરી રહ્યા હતા અને મીડિયા પણ સતત તેઓના માટે પ્રયત્નશીલ હતું. મીડિયાનો પણ લોકોએ આભાર વ્યક્ત કર્યો છે. ખાતમુહૂર્તના આ આપણે અદ્ભુત દ્રશ્ય જોઈ શકીએ છીએ કે આ વિસ્તારના નાગરિકો 25 ગામોની પ્રજાને સ્પર્શતો આ પ્રશ્ન હતો. બ્રિજના કુલ 12 ગાળા હશે. આ બ્રિજની જે રચના થવાની છે તે અંગેની થોડીક વિગત આપતા તમને જણાવીએ કે આ બ્રિજના કુલ 12 ગાળા હશે. પ્રત્યેક ગાળો 12 મીટરનો. સ્ટિપ્યુલેટેડ ટાઈમ લિમિટ છે 12 મહિના. 12 મહિનામાં આ બ્રિજને સંપૂર્ણ નવો બનાવી અને લોકાર્પણ કરવાનો છે. બ્રિજની કુલ લંબાઈ 144 મીટર છે અને પાયલ ફાઉન્ડેશન સાથે આ બ્રિજના પાયા રચવાના છે. પ્રત્યેક પિયર 4 પાયલ હશે અને પાયલ કેપ ઉપર આ પિયર ઊભો હશે. એ પ્રકારની આખી સમગ્ર રચના થવાની છે. ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનો આગેવાનો નજીકના ગામમાં પાટિયા ગામે મયત થયેલ હોવા છતાં પણ લોકોએ આ જે કાર્યક્રમ ખાતમુહૂર્ત વિધિ હતો એને લીધે અગાઉથી કાર્યક્રમ યોજાયો હતો જેને લીધે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ રંગે ચંગે થયો પરંતુ મયતની પણ અસર હતી અને તેનું પણ સન્માન જાળવતા જે આગેવાનો હતા તેઓએ બહુ ખાસ તામ જામ ન કરતા સાદાઈથી પણ સારી રીતે અને જે લોકોની રજૂઆત હતી એ લોકોની રજૂઆતનો પડઘો આ કાર્યક્રમમાં પણ જોવા મળ્યો. તામ જામ અને લાંબા લાંબા ભાષણો ન કરતા ટૂંકા ભાષણોની અંદર જ કાર્યક્રમને સંપન્ન કર્યો અને સમયની તકાજો છે એને પણ સમજી લોકોની જે વેદના છે તેને પણ સમજીને આગેવાનોએ એને પ્રતિસાદ આપ્યો હોય એવું પ્રત્યક્ષ આ કાર્યક્રમ દરમિયાનમાં જાણવા સમજવા મળ્યું હતું. બોડેલી તાલુકાના રણબુન ઘાટીથી પાટિયા ગામ વચ્ચે મેરિયા નદી પરના છડિયાના સ્થાને નવો બ્રિજ મંજૂર થતા તેનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર સંસદ સભ્ય આવવાના હતા પરંતુ તે અગમ્ય કારણે આવી શક્યા નથી. જયપુર પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, કાર્તિક શાહ અને સહિત આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓની મુખેથી થોડી થોડી વાતો મેં સાંભળી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે 2012-17 સુધી પણ આ વિસ્તારની સેવા કરવાની તક આપ સૌના આશીર્વાદો દ્વારા મને મળી હતી. ત્યારે એમણે બોડેલીથી માંડીને જાંબુઘોડાનો મુખ્ય માર્ગ હોય પરંતુ કોઈ ગામને જોડવાનું હોય, ફલિયાને જોડવાનું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના આપણને આશીર્વાદ મળ્યા. હમણાં માન્ય આદરણીય સન્માન્ય મંત્રી સાહેબ મને કહેતા હતા ડીપ તો સારું છે તો બનાવવાના કારણો શું, પરંતુ ભૂતકાળની સરકારમાં આપણે જોયું રસ્તાઓ નહોતા, કદાચ નદી ઉપર આ પેવેડ આપણે સલ્યું પણ ના હોય એવા પ્રકારની વ્યવસ્થાઓ હતી. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યાં સલિયાઓ હતા ત્યારે આપણને બધાને અનુભવ થયા છે. રણભૂન અને પાટિયા અને છોટાઉદેપુર જિલ્લાનો મુખ્ય માર્ગ જ્યારે હોય ત્યારે ચોમાસામાં હેલી થતી હોય એવા સમયે બંને ગામના લોકો અવર જવર થઈ શકે નહીં. પાવી જેતપુર તાલુકાના જાંબુઘોડા જવા માટે એમને મુશ્કેલી પડતી હોય, જાંબુઘોડાથી પાવી જેતપુર જવું હોય, છોટાઉદેપુર જવું હોય તો એમને પણ તકલીફ પડે. એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને 7 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ મંજૂર કરવામાં આવ્યો છે. એનું ખાતમુહૂર્ત આપણે આદરણીય સન્માન્ય માન્ય મંત્રી
શ્રીના કર કમલો દ્વારા કરવામાં આવ્યું છે અને એ પુલની લંબાઈ 144 મીટર અને હાઈ લેવલનો પુલ બનાવવાનો છે. સાથે સાથે બાર ગાળાના પુલ સાથે બાર ગાળા ને બાર મીટર એવી રીતે આ પુલની જે કન્સ્ટ્રક્શન થવાનું છે. આપણે સૌ ખૂબ લાંબા સમયથી આ રાહ જોઈને બેઠા હતા, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને લગભગ છોટાઉદેપુર જિલ્લાની અંદર કરોડો કરોડો રૂપિયાના ખાતમુહૂર્તો, બ્રિજના હોય, માર્ગ મકાન વિભાગના હોય, રોડ રસ્તાના હોય, શાળાના મકાનના હોય, એ બધા ખાતમુહૂર્તો દેશના આદરણીય સન્માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપ સૌ ત્યાં પધાર્યા હતા ત્યારે કરોડો કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત કરીને ગયા. ફરીથી પણ સ્થાનિક નેતાઓ જયારે આવા ખાતમુહૂર્ત કરીને વહેલી તકે કામ થાય એવો અહીંયા પ્લાનિંગ કરી રહ્યા છે. આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ. એટલે લગભગ 150 બાળકો અહીંયાથી રોજે અપ ડાઉન કરે છે, એટલે આપણે આજે ખૂબ સમયનો અભાવ છે, એટલે જે કોઈ પડતર પ્રશ્નો હશે મને લખીને આપજો અને સમય ઓછો છે એટલા માટે માન્ય મંત્રી. હવે આપણા ડીપ બરોબર દેખાય છે, બરોબર ને કેમ આ પુલ પાછો અહીં જરૂરી પડી, પણ વાત સાચી છે કે ચોમાસાની અંદર જે પૂર આવતું હશે, પાણી વધારે આવતું હશે, એટલે આ માર્ગ બંધ થઈ જતો હશે. પણ જ્યારે આટલે 700 લાખ ની માતબર રકમ જ્યારે અહીંયા એક પુલ બનાવવા માટે મંજૂર થતી હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે ગુજરાતની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, મૃદુ અને મક્કમ સરકાર જે નિર્ણયો લે છે એ નિર્ણયો સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કાળજી રાખીને લે છે. અહીંયા મારી જાણકારી મુજબ ટ્રાઇબલ એરિયા છે અને ટ્રાઇબલ એરિયાની અંદર પણ એટલા બધા કામો થતા હોય છે કે જે આપણે કલ્પના ના કરી શકીએ. અને ભૂતકાળની સરકારો જે હતી એ પણ આપણે જોયું તો એ વખતે કેટલો કામ થતો હતો. આજે રોડ રસ્તાની થોડીક વાત કરીએ તો થોડાક વર્ષો પહેલાં એવું લાગતું હતું કે ભાઈ રોડ જોવા હોય તો પરદેશમાં જવું પડે, અમેરિકા જવું પડે, જર્મની જવું પડે, ઇંગ્લેન્ડ જવું પડે, રશિયા જવું પડે, ઓસ્ટ્રેલિયા જવું પડે. પણ આજે આપણે દાવા સાથે કહીએ છીએ કે આ દેશની અંદર, ભારતની અંદર જે રસ્તા બની રહ્યા છે, બન્યા છે, જેનો આપણે આજે ઉપયોગ કરી રહ્યા છીએ, એ આજે દુનિયા આપણી સામે ઝૂકી ગઈ છે. અને એમાં ખાસ કરીને ગુજરાતની અંદર આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ, આપણા શાહ સાહેબ, અમિતભાઈ અને સંગઠનના અમારા પ્રમુખ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ વિષયમાં હંમેશા ખૂબ ચિંતિત રહેશે. અને આમ જોઈએ તો જ્યારે આપણે દેશનું નેતૃત્વ આપણને મળ્યું છે, બંને આપણા આગેવાનો ગુજરાતના, અને જ્યારે મોસાળમાં ગયા હોય અને મા પીરસનારી મળે તો એમાં હું બાકી રાખે, એટલે ગુજરાત લેવલે જે આજે વિકાસ થઈ રહ્યો છે, દેશ લેવલ, દેશનું નેતૃત્વ જ્યારે આપણા લોકો કરી રહ્યા છે ત્યારે આપણને પેલો ભૂવો દોણાવતો આમ નારિયેળ ગોમ હોમો ફેંકે એવી સ્થિતિ આપણા માટે આજે બની છે, એ આપણા માટે ગૌરવની બાબત છે. હમણાં ઇલેક્શન 2024 ની અંદર આવવાનું, પણ એક વાત મને એ પણ યાદ આવી કે બિરસા મુંડા, મને ખુદને ખબર નથી કે આવો કોઈ એક વ્યક્તિ, વિરલ વ્યક્તિ થઈ ગઈ. અને એ વાત યાદ આવી મોદી સાહેબને, અને મોદી સાહેબ બિરસા મુંડાના નામ ઉપર આ વિસ્તારમાં તમારે ત્યાં યુનિવર્સિટી પણ આપી છે, બરોબર છે ભાઈ? એટલે આપણી યુનિવર્સિટી એટલે બહુ મોટી વાત છે. અમારા ત્યાં યુનિવર્સિટી, માનો કે સાબરકાંઠા અરવલ્લી, અમારા યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો અમારે ત્યાંથી 250 કિલોમીટર જવું પડે પાટણ, જ્યારે તમારે તો ઘરોગણી યુનિવર્સિટી આવી ગઈ. એટલે આટલી બધી ચિંતા સરકાર કરતી હોય ત્યારે આપણે પણ થોડીક ફરજ બને છે કે આપણે પણ સરકારને
सहकार आपवो पड़े, भारतीय जनता पार्टी ने सहकार आपवो पड़े। 2024 जारे चूंटणी आवी रही छे आपणा सामे, त्यारे मने एम लागे छे के आ गोमना बूथमांथी तो एक पण मत बीजो ना निकळ्यो, झीरो मत बीजा लोको निकळ्यो, संपूर्ण भारतीय जनता पार्टी ना कमलना ज मत निकळवा जोईए एवी हुं अपेक्षा राखुं छुं। अने याद राखजो आटलू, कारण के भारतीय जनता पार्टी जो तमारी आटली चिंता करती होय तो पछी आपणे पण चिंता करवी पड़े। फरीथी अहीं आवानी तक मळी अने मारा हाथे आजे आ खातमुहूर्त थयुं छे, पण साथे साथे एवी पण अपेक्षा राखुं छुं के लोकार्पणमां पण बोलावजो पाछा, एटले फरी आपणे મળવાનું થાય। અને ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે કે અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે કરીએ છીએ, એટલે તમારો સમય મર્યાદાનો પૂલ થઈ જશે, આપ સૌને આનો લાભ મળશે, એ બધા લાભ મળશે। અને અહીંયા આવવાની બે વાતો કહેવાની તક મળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે આ મેરિયા નદીના માટે પુલ મંજૂર કરવામાં રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલ છે, જેના માટે લગભગ 700 લાખથી પણ વધુની રકમ ફાળવવામાં આવેલ છે। આ વિસ્તારના લોકોની ઘણી બધી જૂની માગણી હતી, ચોમાસાની અંદર જ્યારે વધારે પડતું પાણી આવે, પૂર આવે, ત્યારે ઘણા દિવસો સુધી અમને અવર જવર થઈ શકે। ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને આગેવાનો તરફથી જે રજૂઆતો વારંવાર મળી એના કારણે આ વિચારીને રાજ્ય સરકાર તરફથી આ રકમ મંજૂર કરવામાં આવી છે। આવનારા દિવસોમાં આ અવર જવર કરવા માટે બંને બાજુથી બહુ સરળતા રહેશે। આમ જોઈએ તો આ વિસ્તાર પણ એસટી વિસ્તાર છે, એટલે સામાન્ય વર્ગના લોકો માટે પણ આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર ચિંતિત છે, અને ચિંતા કરીને આવા લોકોની, નબળા લોકોની, આર્થિક રીતે નબળા લોકોની અથવા ગરીબ લોકોની ખૂબ કાળજી રાખે છે। આ કાર્યક્રમની અંદર જ્યારે મારા હાથે એનું ખાતમુહૂર્ત થયું છે, કાર્યક્રમમાં અમારા આ વિસ્તારના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સંગઠનના બધા આગેવાનો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે।